ગઈ કાલે તો મજૂરી નહોતી મળી, લાલુને પણ આજે તો જરૂર મજૂરી મળશે એ આશાએ લાલુ નગરમાં આવી ગયો. લાલુ પહાડીની પાછળ નાનકડા ગામડામાં રહેતો. દરરોજ મજૂરી માટે તે પહાડીની આ બાજુ આવેલા નગરમાં આવી જતો. તેણે બજાર વચ્ચે ચાર રસ્તે આવીને જોયું તો એક પાઘડીવાળા દાદા ત્રણ મોટા મોટા ભરેલા કોથળા લઈ ઊભા હતા. કદાચ મજૂરની શોધમાં હતા. મજૂરી મળી જશે એ આશાએ લાલુ તેની પાસે ગયો અને પૂછ્યું, દાદા મજૂરની જરૂર છે? દાદા ઘડી ભર તો પોતાની ધોળી મૂછો ફરકાવતા લાલુ તરફ જોઈ રહ્યા, પછી બોલ્યા, હા મજૂરની જરૂર તો છે, પણ મારે ઈમાનદાર અને પ્રામાણિક મજૂરની જરૂર છે. હું પ્રામાણિક અને ઈમાનદાર જ છું દાદા, હરામની રકમને હાથ પણ ના લગાડો, કહી તેણે દાદા તરફ જોયું. દાદા જાણે કે આંખોમાં તેની ઈમાનદારી શોધવાનો પ્રયાસ કરતા હોય એ રીતે જોયું ને પછી બોલ્યા, જો ભાઈ આ ત્રણ ભરેલા કોથળા છે. પહેલા કોથળામાં રૂપિયાના સિક્કા છે, બીજા કોથળામાં ચાંદીના બિસ્કીટ છે અને ત્રીજા કોથળામાં સોનાના બિસ્કીટ છે. આ ત્રણેય કોથળા વારાફરતી આ પહાડની પેલે પાર પહોંચાડવાના છે. ત્યાં કોઈકને સોંપીને એક પછી એક કોથળો લઈ જવાનો છે. હું તને ચાંદીના 10 સિક્કા મજૂરી આપીશ. હું અહીં ઊભો રહીશ અને છેલ્લા કોથળા બિસ્કીટવાળો કોથળો લઈ ગયા પછી હું ત્યાં આવીશ અને ત્રણેય કોથળા મને સોંપી દેવાના. લાલુ તો તૈયાર થઈ ગયો. તેણે કહ્યું, હું પૂરેપૂરી ઈમાનદારીથી તમારા કોથળા પહાડીની પેલે પાર પહોંચાડી દઈશ. તેમાંથી એક પણ સિક્કો કે બિસ્કીટ ઓછું નહીં થાય. મારી પત્નીને પેલે પાર આ કોથળા સાચવવા ઊભી રાખીશ. દાદા ઘડી ભર તો તેના તરફ તાકી રહ્યા અને પછી બોલ્યા, ભલે ભાઈ તારા વિશ્વાસે જ રહીશ હું. ચાલ આ પહેલો કોથળો ઉપાડ રૂપિયા ભરેલો અને પહાડીની પેલે પાર પહોંચાડી દે. તારી પત્નીને ઊભી રાખી આવજે પાછો. લાલુએ તો પહેલો કોથળો ઉપાડ્યો. ખૂબ વજન હતું, પણ શું થાય, મજૂરી તો કરવી પડે ને. ચાંદીના 10 સિક્કા મજૂરી જે મળવાની હતી. તેણે પહાડીની પેલે પારે કોથળો પહોંચાડ્યો. ત્યાં એક જગ્યાએ કોથળો મૂકી પોતાની પત્નીને ત્યાં સાચવવા ઊભી રાખી પરસેવે રેબ જેબ થઈ ગયો. તે પછી બીજો કોથળો ઉપાડ્યો. તેમાં તો પહેલા કોથળા કરતાં પણ વધારે વજન હતું. કમરેથી વાંકો વળી ગયો. તે વળી ગયેલો જોઈ દાદા બોલ્યા, જોજે ભાઈ અંદરથી બિસ્કીટ વેરાઈ ના જાય. તમે ચિંતા ના કરો દાદા, હું તેને મારા જીવની જેમ સાચવીને લઈ જઈશ. અભી ગયો કે અભી જ આવ્યો, કહી તેણે હસતા હસતા દોડવાનો પ્રયાસ કર્યો. બીજો કોથળો પણ પોતાની પત્નીને સાચવવા આપીને પાછો આવ્યો. હવે સોનાના બિસ્કીટ ભરેલો કોથળો લઈ જવાનો હતો અને આ કોથળા સાથે પેલા દાદા પણ આવવાના હતા. પણ દાદા તો વૃદ્ધ હતા, તેથી લાલુ ઝડપથી ચાલતો હતો, જ્યારે દાદા ધીરે ધીરે લાકડીના ટેકે ચાલતા હતા. આથી દાદા ઘણા પાછળ રહી ગયા અને તેની ને દાદાની વચ્ચે ઘણું અંતર પડી ગયું. પહાડીની પેલે પાર પહોંચી ખાસો ટાઈમ ઊભું રહેવું પડશે એવું લાલુ વિચારતો હતો. એના કરતાં એ અને એની પત્ની ત્રણેય કોથળા પોતાની ઘેર લઈ જઈ અને જતા રહે તો દાદાની તાકાત ન હતી તેમને પકડી શકવાની. જો આટલા બધા રૂપિયા ચાંદી અને સોનાના બિસ્કીટ મળી જાય તો આખી જિંદગીનું દળદળ ટળી જાય. પછી તો તેને મજૂરી કરવાની જરૂર જ ના રહે. જિંદગીભર બેઠો બેઠો ખાય તોય ખૂટે નહીં. તેને લાગ્યું કે આ જ યોગ્ય રસ્તો છે. જીવનમાં આવી તક તો બીજી વાર મળે નહીં. તેને આ તક ઝડપી લેવી જોઈએ. તેણે પાછળ ફરી દાદા ઉપર નજર નાખી. દાદા તો હજી હાંફતા હાંફતા પહાડી ચડી રહ્યા હતા, જ્યારે તે તો પહાડ ઉતરી રહેવા આવ્યો હતો. હજુ તો દાદાને પહોંચતા ઘણી વાર લાગશે. ત્યાં તો તે અને તેની પત્ની ત્રણેય કોથળા
પોતાની ઝૂંપડીએ પહોંચાડી દેશે। તેણે પોતાની પત્નીને કહ્યું, એક કોથળો તું લઈ લે, બાકીના બે કોથળા હું ખેંચી લઉં છું। આમાં ઘણું ધન છે, આપણે હવે કમાવાની જરૂર જ નહીં પડે। લાલુ બાકીના બંને કોથળા ખેંચીને લઈ ગયો। લાલુ અને તેની પત્ની બંને ખુશ હતા। થોડોક થાક ઉતર્યો પછી પહેલો કોથળો ખોલ્યો, તેમાંથી તો માત્ર માટી જ નીકળી। ઝડપથી બીજો ખોલ્યો, તેમાંથી માટીના મોટા મોટા ઢેફા જ નીકળ્યા। લાલુ અને તેની પત્ની બંને હવે પછતાઈ રહ્યા હતા। ખોટી 10 મોહરની મજૂરી ગુમાવી તેમણે ફફડતા હઈએ ત્રીજો કોથળો ખોલ્યો, તો તે પણ ઢેફાથી જ ભરેલો હતો અને તેના ઉપર એક ચિઠ્ઠી હતી। તેણે એ ચિઠ્ઠી ખોલી અને વાંચી, નગરના રાજા અચાનક જ મરણ પામ્યા છે અને નગર માટે ઈમાનદાર રાજાની શોધ માટે આ 3 કોથળા તૈયાર કરવામાં આવ્યા હતા। તે જો ઈમાનદારી રાખી હોત તો નગરના રાજા બની શકત, પણ પગના જૂતા પગમાં શોભે, માથે ના બેસાડે। લાલુ અને તેની પત્ની માથું ઘૂંટ્યા, લોભમાં જ તેણે રાજા બનવાનું પણ ગુમાવ્યું અને મજૂરી પણ ગુમાવી।